शोभे रूढ़ी कर्मा लगाम रूपाणी माणकी ये चढ़ा गाणोता शोभे गाना।
બીજા જ કીર્તનમાં જીવબા અને લાડુબા મહારાજને વાત કરે છે કે મહારાજ જવાની જરૂર રજા આપીએ છીએ પણ પાછા ને રોકાઈ ન જતા અને બીજો કોઈ બાનો ન કાઢતા કે જીવુબા લાડુબા વ્રત પૂરી તો બહુ દૂર હતું, જોવામાં મોડું થયું, ઉત્સવ કર્યો આવવામાં મોડું થયું, એટલે જાજા દિવસ વ્યા ગયા એવી તમારા કોઈ બાના નહીં ચાલે. એટલા માટે પ્રેમાનંદ સ્વામીએ જીવુબા અને લાડુબાના હૃદયમાં અને જીવુબા અને લાડુબાના જે શબ્દો હતા એ શબ્દને અહીંયા રચનામાં વણ્યા છે અને જીવુબા અને લાડુબા મહારાજને મહારાજને કહે છે, વાલમજી વેલાવણજો ગઢપુર વ્રત પૂરી નથી દેશાંતર દૂર, વાલમજી વેલાવણજો ગઢપુર. બહુ સુંદર સુખ મહારાજે ગઢપુરમાં રહી અને સંતો અને ભક્તોને આપ્યું છે એમાંય એબલ બાપુના પરિવારની તો શું વાત કરીએ કે જેણે સર્વસ્વ શ્રીજી મહારાજના ચરણે સોંપી દીધું અને આ આખા સંપ્રદાયને શ્રીજી મહારાજ ભેટ આપ્યા. આ આખો સંપ્રદાય એબલ બાપુનો ઉપકાર ક્યારેય ન ચૂકવી શકે. એ એબલ બાપુના આખા પરિવારના પ્રેમને કારણે શ્રીજી મહારાજ ગઢપુરમાં બંધાયા, ગઢપુરને પોતાનું ધામ માની અને શ્રીજી મહારાજે અખંડ ત્યાં નિવાસ કર્યો. એટલે લક્ષ્મીનારાયણ દાસે પોતાના એક કીર્તનમાં એવું લખ્યું, ગઢડું મારું હું ગઢડાનો નથી કેદી મટવાનો રે. લક્ષ્મીનારાયણ દાસે સુણ્યો રદગત મત માવાનો રે. સુંદર શ્યામ છબી લે છે લે ગઢડું ઘેનું કીધું રે. આજે પણ આ પ્રસાદીના દિવ્ય કીર્તનો શ્રવણ કરીએ તો હૃદયમાં આટલો આનંદ ઉત્પન્ન થતો હોય તો વાલા ભક્તોજનો વિચારીએ કે શ્રીજી મહારાજ જ્યારે હયાત હતા ત્યારે મહારાજે સંતો ભક્તોને કેવા સુખ આપ્યા હશે.